ગુડ મોર્નિંગ સ્ટોડા છેલ્લે આપણે હેલો એરિનની રાસાયણિક પ્રક્રિયાઓની આપણે વાત કરતા હતા એમાં કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા શા માટે મુશ્કેલીથી થાય છે હેલો એરિનની અંદર એની આપણે કુલ ચાર પોઈન્ટ્સની આપણે વાત કરેલી એક પોઈન્ટ્સ હતો સસ્પંદન અસર બીજો પોઈન્ટ હતો એની અંદર કે કાર્બનનું જે સંકરણ છે સીએક્સ વંદની અંદર એ સંકરણનો તફાવત ત્રીજું હતું ફિનાઇલ કેટાઇનની અસ્થાયિતા અને ચોથું જે અસરકારક પરિબળ હતું એ અપાકર્ષણ અસર હતું હવે હેલો એરિનની જે વિસ્થાપન પ્રક્રિયાઓની કેટલીક વાત કરીશું એમાં પહેલી પ્રક્રિયા છે હાઇડ્રોક્સિલ સમૂહ દ્વારા હાઇડ્રોક્સિલ હાઇડ્રોક્સિલ સમૂહ એટલે ઓએચ સમૂહ બોન્ડ ઓએચ સમૂહ દ્વારા થતી પ્રક્રિયા આનો મતલબ એ છે કે આપણે હેલો એરીન લેવો પડે હેલો એરીનમાં લઈએ છીએ આપણે ક્લોરોબેન્ઝીન સીએલ આ છે ક્લોરોબેન્ઝીન હવે અહીં આગળ સીએલનું આપણે વિસ્થાપન કરીશું ઓએચ સમૂહ વડે તો ટૂંકમાં આ પ્રક્રિયાને એવું પણ કહી શકાય માંથી અહીં ઓએચ સમૂહ એટલે એ ફિનોલ થયો સીએલ દૂર થાય અને ઓએચ સમૂહ દાખલ થાય તો એને આપણે કહીએ છીએ આ સંયોજનને ફિનોલ ફિનોલનું આઈયુપીએસસી નામ પણ ફિનોલ છે અને સામાન્ય નામ પણ એનું ફિનોલ છે હવે સીએલને દૂર કરવાનો છે ઓચ સમૂહ દાખલ થયો એટલે આ પ્રક્રિયાને આપણે વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખીશું હવે ક્લોરોબેન્જિનમાંથી વેચ સમૂહને દૂર કરવો થોડો અઘરો છે મુશ્કેલ છે શા માટે તો આપણે ભણેલા કે અહીં જે સી બોન્ડ એક્સ બંધ છે એ બંધ તોડવો મુશ્કેલ છે તો સ્વાભાવિક પશુ છે પ્રક્રિયા પરિસ્થિતિ અહીં પ્રબળ રાખવી પડે એટલે પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિ પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિમાં પ્રક્રિયા કરવી પડે હવે કઈ પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિ હશે તો જુઓ પહેલું તો આપણે ઓએચ સમૂહને દાખલ કરવા માટે જે પ્રક્રિયકની જરૂર પડે એ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે ક્લોરોબેનજીની આપણે એનેવચ સાથે હવે જ્યારે આપણે એને બેઝ સાથે રિએક્શન કરે છે તો પદાર્થને ન્યુટ્રલાઇઝ પણ કરવો પડે છેલ્લે એટલે એને એસિડની હાજરીમાં પછી રિએક્શન કરીશું એટલે પહેલો પ્રક્રિયક છે એનેવચ અને બીજો પ્રક્રિયક છે એચ પ્લસ એટલે કે એસિડ હવે અહીં જે પ્રક્રિયા પરિસ્થિતિ છે એમાં એક તો તાપમાન ઊંચા તાપમાની પ્રક્રિયા કરવી પડે છસો ને તેવીસ કેલ્બીન તાપમાન અને બીજું જે દબાણ છે એ ત્રણસો વાતાવરણ આ ખાસ યાદ રાખીશું અહીં એટીએમ લખેલું છે એટીએમ મશીનની વાત નથી આ એટમોસ્ફેરિક પ્રેશર છે વાતાવરણ દબાણ તો આ પ્રક્રિયા પરિસ્થિતિ પ્રબળ થઈ છસો ત્રેવીસ કેલ્વિન તાપમાન અને ત્રણસો વાતાવરણ દબાણે જ્યારે પ્રક્રિયા કરીશું તો એને અને સીએલ વચ્ચે રિએક્શન થઈ અને માઇનસ એનએસીએલ બનશે અને ઓએચ સમૂહ જે છે આ ઓએચ સમૂહ અહીંયા આગળ દાખલ થશે આપણને ફિનોલ મળશે હવે અહીં એક વસ્તુ આપણે યાદ રાખવાની છે કે આ જે ક્લોરોબેન્જિન છે એ ક્લોરો સીએલને દૂર કરીને મારે ઓએચ સમૂહ દાખલ કરવો છે તો ધારો કે આ બેન્જિન રિંગ સાથે અન્ય કોઈ પ્રક્રિયકો જોડાયેલા હોય તો કઈ પરિસ્થિતિમાં કેવું રિએક્શન થાય તો અહીં કંડિશન નંબર વાત કરીએ છે કે જો ક્લોરો બેન્જીન જો ઓર્થો અને પેરા સ્થાનમાં ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન આકર્ષક ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ધ્યાન આપજો આ વાત આપણે અગિયારમાં ધોરણમાં પણ આવી ગયેલી છે કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો કયા કયા છે તો અહીં જે ઉદાહરણ છે આપણે દાખલા તરીકે એનોટુ સમૂહ એનોટુ સમૂહ એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે એ વલયમાંથી ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરે છે તો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલ હોય જોડાયેલ હોય તો તેની પ્રતિક્રિયાત્મકતા માં વધારો થાય છે હવે વસ્તુને ખાસ સમજો કોની પ્રતિક્રિયાત્મકતામાં વધારો થાય છે તો આ હેલોજનની દૂર થવાની પ્રતિક્રિયાત્મકતામાં વધારો થાય છે એટલે એ સરળતાથી દૂર થઈ શકે તો આનો મતલબ એ છે કે પ્રક્રિયા પરિસ્થિતિ કેવી રાખવી પડશે નિર્બળ તો અહીં આગળ દાખલા તરીકે આ ક્લોરોબેન્ઝિન છે સીએલ અહીં પેરાસ્થાનમાં એનો ટુ સમૂહ દાખલ કર્યો છે તો આને કહીશું આપણે પેરા ક્લોરો નાઇટ્રોબેન્જીન વાસ્તવમાં પહેલા ક્લોરોબેન્જીન હતો અહીં એનોટુ દાખલ થયો એટલે એનો ટુને આધારે આ બે નાઇટ્રોબેન્જિન થશે અને પેરાસ્થાનમાં સીએલ ગણાશે ક્રિયાશીલતાને આધારે ચાલો હવે એનો ટૂંક સમૂહ આવશે એટલે એ શું કરશે વલયના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચશે એટલે એ ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે છે પરિણામે શું થશે અહીં આગળ જે ઇલેક્ટ્રોન ડેન્સિટી છે વલયની એ વલયની ઇલેક્ટ્રોન ડેન્સિટીમાં ઘટાડો થશે વલયની ઇલેક્ટ્રોન ડેન્સિટીમાં ઘટાડો થશે એટલે અહીં ધન વિજભાર જેવું આવશે તો એ હેલોજનના ઇલેક્ટ્રોનને પાછો પોતાની તરફ કહેશે પરિણામે અહીંથી જે બનશે એ બંધ નિર્બળ બનશે એટલે ઓએચ સમૂહ છે ત્યાં સરળતાથી દૂર થઈ અને આપણને ઓએચ આ પદાર્થ ફિનોલ છે અને એના ઓર્થો સ્થાનમાં આ સમૂહ કહેવાય એટલે હવે જે નામ લખાશે એ સોરી પેરા સ્થાનમાં એ પેરા નાઇટ્રોફિનોલ કહેવાશે પેરા નાઇટ્રોફિનોલ તો પ્રક્રિયા પરિસ્થિતિ અહીં કેવી કરવી પડશે આપણે નિર્બળ તો એક તો એને સાથે તો રિએક્શન થશે બીજું એચ પ્લસની હાજરી તાપમાન અને દબાણમાં ઘટાડો થાય તો અહીંયા આગળ તાપમાન ઘટાડવામાં આવે છે ચારસો ને ત્રેવીસ કેલ્વિન તાપમાને નોર્મલી એ હવે રૂમ ટેમ્પરેચરે પણ રિએક્શન કરી શકે હવે વિચારો કે જો એનો ટુનું ઓર્થો સ્થાન આપ્યારા સ્થાનમાં છે હવે ઓર્થો સ્થાનમાં પણ ધારો કે એનો ટુ સમૂહ આવે તો શું થાય તો ચાલો અહીં સીએલ છે આ ઓર્થો સ્થાનમાં આવ્યો એનો ટુ સમૂહ અહીં પણ આવશે એનો ટુ સમૂહ ચાલો હવે આનું નામ શું થશે તો ધ્યાન આપજો આ બે એનો ટુ સમૂહ દાખલ થયા તો નંબર આપીએ ક્લોરોબેન્જિનથી વન ટુ થ્રી ફોર તો ટુ ફોર ડાય નાઇટ્રો ક્લોરો બેન્જિન આનું નામ તમે ફોર નાઇટ્રોક્લો બેન્જિન પણ કહી શકો ચલો હવે પ્રક્રિયા પરિસ્થિતિ અહીં બેનોટો સમૂહ આપણ ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચશે આ પણ ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચશે એટલે વલયના જે ઇલેક્ટ્રોન છે એનોટો સમૂહ તરફ આવશે એટલે આ વલયની અંદર ઇલેક્ટ્રોન ડેન્સિટીમાં ઘટાડો થશે પરિણામે હેલોજનના ઇલેક્ટ્રોન છે એ વધુ વલય તરફ જશે બેન્જિન વલય તરફ પરિણામે શું થશે અહીં આગળ અહીં ઇલેક્ટ્રોન ડેન્સિટી ઘટશે એટલે ઓ સીએલ છે એ વધુ સરળતાથી દૂર થઈ શકશે ક્રિયાશીલતા એની ઘટી જશે તો ફર્સ્ટ એને ઓચ સેકન્ડ અહીં એચ પ્લસમાં પાણીની હાજરી પણ હોઈ શકે છે એચ પ્લસમાં પાણીની હાજરી પણ હોઈ શકે તાપમાન આના કરતાં ઓછું એટલે ત્રણસો ને અડસઠ કેલ્મીન તાપમાને એનું રિએક્શન થાય છે તો અહીં ઓએચ સમૂહ દૂર થઈ સોરી સીએલ દૂર થઈ આપણને ઓએચ સમૂહ સરળતાથી દાખલ થશે તો અહીં આવે છે ઓએચ ચલો આ એનો ટુ સમૂહ અને અહીં પણ એનો ટુ સમૂહ ચલો આને કહીશું આપણે ટુ ફોર ડાય નાઇટ્રો નાઈટ્રો ફિનોલ હવે એમ વિચારી કે આ ઓર્થો સ્થાનમાં પણ જો એનો ટુ સમૂહ આવે તો શું પરિસ્થિતિ બને તો અહીં આપણે અહીં સીએલ અહીં એનો ટુ સમૂહ અહીં પણ એનો ટુ સમૂહ અને આ ઓર્થોસ્થાનમાં પણ એનો ટુ સમૂહ આવે તો ત્રણ એનો ટુ સમૂહ થયા આ પણ ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચશે આ પણ ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચશે આ પણ ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચશે ચાલો હવે આનું નામ શું થશે વન વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ તો અહીં આવશે ટુ ફોર સિક્સ ડા સોરી ટ્રાય ત્રણ છે એટલે ટ્રાય નાઇટ્રો ક્લોરો બેન્ઝિમ હવે અહીં ત્રણ એનોટો સમૂહ આવ્યા તો ધ્યાન આપજો અહીં એને ઓચની પણ જરૂર પડતી નથી ખાલી પાણી સાથે તમે જો એને સામાન્ય ગરમ કરો એચ ટુઓ સાથે તમે એને ગરમ કરશો એટલે તરત સીએલ સમૂહ દૂર થઈ અને ત્યાં આગળ ઓએચ સમૂહ આવી જશે તો અહીં આવી જશે ઓએચ સમૂહ આ એનો ટુ અહીં આવશે એનો ટુ અને અહીં આવશે એનો ટુ સમૂહ આ પદાર્થને પ્લસ એચ સીએલ હાઇડ્રોજન અને સીએલ દૂર થશે જેને કહીશું આપણે ટુ

આ અસર ધ્યાન આપજો આની પ્રતિક્રિયાત્મકતા વધી જાય છે પરિણામે આપણે ઓછા પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિની હાજરીમાં પણ રિએક્શન કરી શકાતું હોય છે આપણે આ જે પ્રક્રિયાઓની વાત કરી એ પ્રક્રિયાઓ કયા પ્રકારની કહી શકાય તો ધ્યાન આપજો આ જે બેન્જિન વલય છે એ બેન્જિન વલય સાથે જોડાયેલો જે હેલોજન સમૂહ છે એ હેલોજન સમૂહને આપણે દૂર કરીએ છીએ કોના વડે દૂર કરીએ છીએ આપણે ધ્યાન આપજો ફરીથી આ જે હેલોજન સમૂહ છે એ હેલોજન સમૂહને મેં દૂર કર્યો સીએલ માઇનસને કોના વડે દૂર કર્યો તો અહીંયા આગળ કહીશું કે આપણે ઓએચ માઇનસ સમૂહ દ્વારા આ ઓએચ માઇનસને આપણે શું કહીએ છીએ એને કહીએ છીએ આપણે કેન્દ્રાનું રાગી કેન્દ્રાનું રાગી પ્રક્રિયા અને એને સીએલને દૂર કર્યો સમૂહ દૂર થયો બીજો સમૂહ દાખલ થયો એને વિસ્થાપન પ્રક્રિયા કહીશું તો આ જે રિએક્શનો જે આપણે અભ્યાસ કર્યો એને કેન્દ્રાનું રાગી વિસ્થાપન પ્રક્રિયાઓ એને આપણે શું કહીએ છીએ કેન્દ્રાનું રાગી આ જે પ્રક્રિયાઓની વાત કરી એ આપણી કેન્દ્રાનું રાગી વિસ્થાપન વિસ્થાપન પ્રક્રિયા કહે છે ઓકે ક્લિયર થઈ હવે જે વાત કરીશું આપણે એ ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયાઓની વાત કરીશું